સાવજનું ઘર ગણાતા સાસણ કીરમાંથી શાઠીક્ષીઓને બરડા ડુંગરમાં બીજું ઘર બનાવી ત્યાં ખસેડવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. એટલું જ નહીં, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કુરુપાલપુર અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાની વાતનો પણ છેદ ઉડી ગયો છે. ગીરમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના પ્રકોપને કારણે ગત વર્ષે 45 જેટલા સિંહના મોત થયા બાદ કેન્દ્ર સરકારે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી સિંહ સંવર્ધન માટે દરખાસ્ત મંગાવી હતી. WII એ રજૂ કરેલી દરખાસ્તમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિરીક્ષણમાં રિકવરી એન્ડ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લાયન્સ ઇન ગુજરાત પ્રોજેક્ટનો સમાવેશ કરાયો. જો કે સાથોસાથ ગુજરાત સરકારે પણ પ્રોજેક્ટ લાયનનો રિપોર્ટ રજૂ કર્યો હતો. પૂરી જાણકારી આપ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આખરે વાતનો વિ છેદ ઉડી ગયો છે કે ગીરના સિંહ ગીર છોડીને કશે જશે? વિધિ, ગીરના સિંહ માટે અન્ય એક સ્થળ પર થવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. બરડા ખાતે નવું એક સિંહ ઘર બનાવવાની રજૂઆત કરી હતી અને દરખાસ્ત કરી હતી કેન્દ્ર સરકારમાં. 300 કરોડ નો લગભગ આ પ્રોજેક્ટ છે કે જે હેઠળ બરડા ખાતે સિંહનું બીજું ઘર ઉભું કરવામાં આવશે. 100 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેના ફાળવી પણ દેવામાં આવ્યા છે, જ્યારે 200 કરોડ જેટલી રકમ રાજ્ય સરકાર ભોગવશે. પરંતુ સમય દરમિયાન દહેરાદૂન ખાતેની જે સંસ્થા છે તે સંસ્થા દ્વારા પણ આ અંગેનો પ્રોજેક્ટની દરખાસ્ત કરવામાં આવી હતી. દહેરાદૂનની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટે આ દરખાસ્ત કરી હતી, જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે આ દહેરાદૂનની જે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટની રજૂઆત હતી તે ફગાવવા પાછળનું કારણ એ છે કે ગુજરાત સરકાર પણ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જ્યારે દહેરાદૂનની જે ઇન્સ્ટિટ્યૂટ છે તે પણ આની પર કામ કરવા માંગી રહી છે. એક સાથે બબ્બે એજન્સીઓ જો કામ કરે તો એનર્જીનો પણ વેડફાટ થાય છે, સાથે સાથે સમય બગડે છે અને નાણાંનો પણ વેડફાટ થાય છે. આ જ કારણોસર કેન્દ્ર સરકાર દ્વારા દહેરાદૂન વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટની જે દરખાસ્ત હતી તેને ફગાવી દેવામાં આવી છે. એટલે બરડા ખાતેનું જે સિંહ માટેનું ઘર છે તે તો બનશે જ અને રાજ્ય સરકાર દ્વારા જ તેને બનાવવામાં આવશે. દહેરાદૂનની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે દરખાસ્ત કરવામાં આવી હતી તે દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે. ઓકે, આભાર નિર્મલ તમામ જાણકારી બદલ. આપને જણાવી દઈએ કે ગીરમાં બરડા ડુંગરમાં સિંહનું બીજું ઘર બનાવવાની જે અરજી કરાઈ હતી તેને કેન્દ્ર સરકારે ફગાવી છે.